सूरत शहर की जानती फेशन इंस्टीट्यूट आईटीटी इंस्टीट्यूट ऑफ डिजाइन एंड टेक्नोलॉजी द्वारा आज रोज गुजरात किड्स फेशन वीक 2023 नो आयोजन करवामां आव्यु हतुं। આયોજનની વિશેષતા હતી કે ફેશન શો વેલકમ G20 થીમ પર યોજાયો હતો, જેમાં બાળકોએ અલગ અલગ પ્રકારના 15 જેટલા કોમર્શિયલ સર્જનાત્મક થીમ પર તૈયાર કરેલા ગાર્મેન્ટ્સ પહેરી રેમ્પ વોક કર્યું હતું। આઈડીટી દ્વારા દર વર્ષે કિડ્સ ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ આ આયોજન માટે સુરતની વિવિધ સ્કૂલો સહિત ગુજરાત અને ગુજરાત બહાર ઓડિશન યોજાયા હતા। 5000 કરતાં વધુ બાળકોએ ઓડિશનમાં ભાગ લીધો હતો। પ્રથમ રાઉન્ડમાં 500 બાળકોની પસંદગી કરવામાં આવી હતી અને ફાઇનલ માટે 150 બાળકો પસંદ થયા હતા। આજરોડ ડુમસ રોડ ખાતેના આગ્રા 100 ટીકા ખાતે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું। G20 થીમ પર યોજાયેલા ફેશન શોમાં ફાઇનલમાં પ્રવેશેલા બાળકોએ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 15 કોમર્શિયલ સર્જનાત્મક થીમ પર તૈયાર કરાયેલા ગાર્મેન્ટ્સ પહેરી રેમ્પ વોક કર્યું હતું। ફાઇનલમાં જ્યુરી તરીકે ટાઈમ્સ એવોર્ડ મેળવનાર મિસ્ટર કેફેની માલિકી અંકિતા વાલર, ફેમિના મિસેસ સ્ટાઇલિસ્ટા ઇન્ડિયા 2022 ફરઝાના ખરાદે, ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરા રાજીવ રૂહિયા ઉપસ્થિત રહ્યા હતા। ફેશન શો નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા। અંકિતા ગોયલ, ડિરેક્ટર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી। આજ અમને ગુજરાત કિડ્સ ફેશન વીક કા આયોજન કિયા થા, જિસમે લગભગ 150 બચ્ચોં ને પાર્ટિસિપેટ કિયા થા। ઇસ પ્રોગ્રામ કી મેઇન ખાસ બાત થી કે હમને જો G20 સમિટ હમારે દેશ મે હોને જા રહા હૈ ઉસકો હમને ડિપિક્ટ કિયા થા કે વો કિસ તરીકે સે એક ભારતવાસી કે લિયે, હર ભારતવાસી કે લિયે કિસ તરીકે સે વો ઇમ્પોર્ટન્ટ હૈ। ઓર इस पूरे समिट में नरेंद्र मोदी जी जो 20 कंट्री के जो फर्स्ट पर्सन आ रहे हैं, उनको जो हम गिफ्ट करने वाले हैं वो है साडेली आर्ट का गिफ्ट। और ये हमारे लिए बहुत गर्व की बात है कि वो आर्ट हमारे सूरत में संजोए हुए एक फैमिली पाटीग्रा फैमिली आज हमारे बीच मौजूद है। और उन्होंने, सारी ऑडियंस ने आज वो गिफ्ट भी देखा कि जो गिफ्ट नरेंद्र मोदी जी इन समिट में देने वाले हैं। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत।